subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિષય ગુજરાતી, જેમાં વ્યાકરણનો અભ્યાસ કરવાનો છે. તો વ્યાકરણનો ટોપિક છે વચન. હંમેશા આપણે ઘણી વખત એક વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ, તો એક વસ્તુ હોય, તો એક વિદ્યાર્થી સાથે વાત કરતા હોય, ક્યારેક એક કોઈ વસ્તુની વાત કરતા હોય, તો કોઈ પુસ્તક હોય, પછી એક ગધેડું, એક હાથ, એક મોર, તો જેમાં એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો ઉલ્લેખ થયો હોય તેવી સંજ્ઞાઓને એકવચન કહેવાય. જે સંજ્ઞાઓમાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો ઉલ્લેખ થયો હોય, એમાં એક જ વસ્તુનો ઉલ્લેખ થયો હોય. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો પેલું છે એક વિદ્યાર્થી, એક લખોટી, એક પુસ્તક, એક ગધેડું, એક હાથ, એક મોર, એક વાઘ અને એક બોર. તો આ બધી જ સંજ્ઞાઓ છે એ એક જ વસ્તુની તેમાં વાત કરવામાં આવી છે. જો એક વિદ્યાર્થી, એક લખોટી, એક ગધેડું, એક પુસ્તક, એક બોર, એક હાથ અને એક મોર, તો આમાં એક જ વસ્તુની કે એક જ સંજ્ઞાની વાત કરવામાં આવી છે. આ સંજ્ઞામાં એક જ વસ્તુ વિશે આપણને વાત કરી છે, એટલે એ શું કહેવાય છે? એકવચન. આપણે ઘણી વખત એક હાથથી કામ કરતા હોઈએ, બંને હાથથી કામ કરતા હોઈએ તો બે હાથ, એવી રીતના બોલીએ. તો ઘણા વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લેતા હોય, કોઈ એક જ સ્પર્ધામાં એક જ વિદ્યાર્થીએ ભાગ લીધો હોય, અને ઘણી સ્પર્ધા એવી હોય તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય, તો ઘણા બધા વિદ્યાર્થીઓ, તો આપણે એમાં શું લગાડ્યું? ઓ લગાડ્યું, ઓ પ્રત્યે લગાડ્યું, વિદ્યાર્થી ઓ. તો જો આમાં કેટલા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે? વિભાગ બ માં 10 વિદ્યાર્થી ઓ. ત્યાર પછી લખોટી છે, તો એમાં 5 લખોટી એમ ન લગાડીએ આપણે, પણ 5 લખોટી ઓ. ત્યાર પછી એક પુસ્તક છે, તો તેની સામે બહુવચનમાં આપણે શું લખ્યું છે? 4 પુસ્તકો. 4 પુસ્તક એમ નથી, પણ 4 પુસ્તકો. ત્યાર પછી એક ગધેડું, એની સામે શું લખ્યું છે આપણે? 2 ગધેડા, પણ એમાં આપણે ઓ પ્રત્યે લગાડ્યો નથી. એક હાથ, તો એની સામે બહુવચનમાં શું છે? 2 હાથ. એક મોર, તો એની સામે બહુવચનમાં શું લખ્યું છે? 3 મોર. એક વાઘ, તો એની સામે 4 વાઘ. અને એક બોર, તો એની સામે 10 બોર. પણ જો આ ચોથા ઉદાહરણથી આપણે પાછળ ઓ પ્રત્યે લગાડ્યો નથી, તો અમુક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીમાં આપણે ઓ પ્રત્યે લગાડવાની જરૂર નથી પડતી, છતાં પણ તે બહુવચન ગણાય છે. બોર, વાઘ, મોર, હાથ અને ગધેડું, એમાં આપણે પાછળ ઓ પ્રત્યે લગાડ્યો નથી, પણ આગળ વસ્તુની સંખ્યા છે એ વધી ગઈ છે, એક કરતાં વધારે દેખાય છે. જો એક ગધેડું છે તો અહીંયા કેટલા છે? 2. એક હાથ છે, એની બદલે બહુવચનમાં કેટલા છે? 2. એક મોર છે, તો એની સામે બહુવચનમાં કેટલા મોર છે? 3. એક વાઘ છે, એની સામે બહુવચનમાં કેટલા વાઘ લીધા છે આપણે? 4. અને એક બોર છે, તો એની સામે કેટલા બોર છે? 10 બોર. તો હવે આપણે એક વચનની વ્યાખ્યા સમજીએ. તો કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એવું આપણને જ્યારે સમજાય ત્યારે એ એક વચન છે એમ કહેવાય છે. કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે
પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ એકવચન છે એમ કહેવાય છે. હવે આપણે બહુવચનની વ્યાખ્યા જોઈએ તો કોઈ શબ્દ બોલવાથી તે એક કરતા વધારે વસ્તુ વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ બહુવચન કહેવાય. કોઈ શબ્દ બોલવાથી તે એક કરતા વધારે વસ્તુ વ્યક્તિ કે પ્રાણી છે એવું આપણને સમજાય ત્યારે તે શબ્દ બહુવચન કહેવાય છે. જેમ કે આપણે જોયું એક વિદ્યાર્થી, તો એની સામે બહુવચનમાં કેટલા છે? 10 વિદ્યાર્થીઓ. તો એક કરતા વધારે એ શબ્દમાં આપણને જોવા મળે શબ્દો, તો એ શબ્દ છે એ બહુવચન ગણાય છે. હવે આપણે ઉપરના અવિભાગમાં આપેલી રેખાંકિત સંજ્ઞાઓ, આ શબ્દો છે એ શું છે? સંજ્ઞા. એ સંજ્ઞાઓ છે એ એકવચન છે. જ્યારે અવિભાગમાં જે આ રેખાંકિત સંજ્ઞાઓ છે તે બહુવચન છે. એ અવિભાગમાં આ જે સંજ્ઞાઓ આપણે લખી છે તે બધી એક જ વસ્તુ દર્શાવે છે, એક વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનો સંકેત આપણને કરે છે. જ્યારે બ વિભાગની આ સંજ્ઞાઓ છે એ એક કરતા વધારે વસ્તુ વ્યક્તિ કે પ્રાણી આપણને દર્શાવે છે, માટે બ વિભાગની સંજ્ઞાઓ છે તે બહુવચન છે અને અવિભાગની સંજ્ઞાઓ છે તે એકવચન ગણાય છે. તો એકવચન અને બહુવચન તમને વ્યવસ્થિત રીતે સમજાણો ને. હવે આપણે જો સામાન્ય રીતે વો પ્રત્યે લગાડીને બહુવચન દર્શાવી શકાય છે. ઘણી વસ્તુ કે વ્યક્તિ પ્રાણીમાં આપણે વો પ્રત્યે લગાડવો પડે છે, તો એ વો પ્રત્યે લગાડીએ એટલે આપણને ખબર પડી જાય કે આ શબ્દ છે એ બહુવચનનો શબ્દ છે. જેમ કે એક વિદ્યાર્થી, 10 વિદ્યાર્થીઓ, અથવા તો એક છોકરી અને 10 છોકરીઓ, એક છોકરો સામે 5 છોકરાઓ, એવી રીતના એક શિક્ષક તો સામે 5 શિક્ષકો, એવી રીતના પણ આપણે લખી શકીએ એટલે બહુવચન થાય. અને કેટલીક જો 1-3 ઉદાહરણ છે એમાં આપણે ઓ પ્રત્યે લગાડ્યો છે એટલે આપણને ખબર પડી ગઈ કે એક કરતા વધારે વસ્તુનો આમાં ઉપયોગ થયો છે, એટલે આપણને ખબર પડી ગઈ કે એ બહુવચન છે. જ્યારે કેટલીક સંજ્ઞાઓને ઓ પ્રત્યે લગાડવો જરૂરી બનતો નથી. ઘણી વખત કોઈ શબ્દને આપણે ઓ પ્રત્યે ન લગાડીએ છતાં પણ તે શબ્દ છે એ બહુવચનમાં ગણાય છે. જેમ કે ઉદાહરણ 4 આપણે જોયું કે ઉદાહરણમાં 4માં એક ગધેડું અને 2 ગધેડા, તો ગધેડા ઓ નથી લગાડ્યું આપણે, પણ એક ગધેડું અને એની સામે 2 ગધેડા, તો એમાં ઓ પ્રત્યે લગાડવાની આપણને જરૂર પડી નથી. તો કેટલીક સંજ્ઞાઓમાં ઓ પ્રત્યે લગાડવો જરૂરી બનતો નથી, છતાં પણ એ શબ્દ છે એ બહુવચન કહેવાય છે. પણ એને આગળના શબ્દમાંથી એક કરતા વધારે વસ્તુનો આપણને સંકેત બતાવ્યો છે એટલા માટે એ બહુવચન કહેવાય છે. ત્યાર પછી છે કેટલીક સંજ્ઞાઓ એકવચન અને બહુવચનમાં એક સરખી હોય છે. કેટલીક સંજ્ઞાઓ છે એ એકવચનમાં અને બહુવચનમાં બંનેમાં એક જ સરખી આપણને હોય છે. ઉદાહરણ છે 5-8, 5, 6, 7, 8, જો 1 હાથ 2 હાથ, 1 મોર 3 મોર, 1 વાઘ 4 વાઘ, 1 બોર અને 10 બોર. પાછળની જે શબ્દ છે એમાં કોઈ ફેરફાર લાગતો નથી, પણ જે આગળની સંખ્યા છે એમાં વધારો થયો છે. એટલે આગળની સંખ્યા ઉપરથી આપણને ખબર પડી જાય કે આ શબ્દ છે એ બહુવચન કહેવાય છે. બાકી તમને પાછળની જે સંજ્ઞાઓ કે શબ્દ છે એમાં કોઈ ફેરફાર લાગતો નથી, તો તમારે ઘણી વખત એને બહુવચનમાં ફેરવવો હોય તો એની આગળની સંખ્યા ઉપરથી આપણે તારણ કાઢી શકીએ એ શબ્દ છે એ
બહુવચન છે. આવી ઘણી બધી એવા ઉદાહરણ પાંચ્યાટને વાક્ય રચના પરથી કોઈ પણ વાક્ય રચના પરથી તેના વચનનો આપણને ખ્યાલ આવે છે કે આ બહુવચન કે એ છે કે એકવચન છે. ફરીવાર આપણે નજર કરીએ તો એક વિદ્યાર્થીની સામે 10 વિદ્યાર્થીઓ, એક લખોટી તો બહુવચનમાં 5 લખોટીઓ, એક પુસ્તક તો બહુવચનમાં 4 પુસ્તકો, એક ગધેડું તો બહુવચનમાં 2 ગધેડા, એક હાથ તો બહુવચનમાં 2 હાથ, એક મોર બહુવચનમાં 3 મોર, એક વાઘ તો એની સામે બહુવચનમાં 4 વાઘ, એક બોર અને એની સામે બહુવચનમાં 10 બોર. કે જે કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો છે એવું આપણને સમજાય, એક જ વસ્તુ પ્રાણી કે વસ્તુ છે એવું સમજાય, એટલે સમજવાનું કે એ શબ્દ છે એ એકવચન છે. અને કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એવું આપણને સમજાય તો એ શબ્દ છે એ બહુવચન કહેવાય છે. જે અવિભાગમાં જે રેખાંકિત સંજ્ઞાઓ છે એ શું દર્શાવે છે? એકવચન. અને બ વિભાગમાં જે રેખાંકિત સંજ્ઞાઓ છે એ શું દર્શાવે છે? બહુવચન. સામાન્ય રીતે બધી જ વસ્તુઓ કે શબ્દમાં ઓ પ્રત્યે લગાડવો છે એ જરૂરી બનતો નથી. કોઈ અને ઘણી વખત ઓ પ્રત્યે ન લગાડીએ તો પણ આપણને એની વાક્ય રચના પરથી ખબર પડી જાય કે આમાં એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો ઉલ્લેખ થયો છે. તો એમાં ઓ પ્રત્યે લગાડવાની જરૂર નથી, છતાં પણ આપણને એની વાક્ય રચના પરથી ખ્યાલ આવી જાય છે કે આ શબ્દ છે એ બહુવચન છે. કેટલીક સંજ્ઞાઓ એકવચન અને બહુવચનમાં બંનેમાં સરખી જ લાગે છે. જેમ કે એક હાથ, બે હાથ, એક મોર, 3 મોર, એક વાઘ, 4 વાઘ, 2, એક બોર અને 10 બોર. ત્યાં પાછળની જે સંજ્ઞાઓ છે એ બંનેમાં એક જ સરખી લાગે છે. તો આપણે ઘણી વખત એ મુશ્કેલ બની જાય કે એકવચન હશે કે બહુવચન હશે, પણ એની વાક્ય રચના હોય એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ધારો કે રમેશે 5 ગધેડા જોયા, રમેશે 2 મોર જોયા. એટલે આગળનો જે શબ્દ 2 છે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ શબ્દ છે તે બહુવચન છે. જો એને એમ લખ્યું હોય કે રમેશે 1 મોર જોયો તો આપણને ખબર જ છે કે એક જ છે, પણ એક કરતાં વધારે વસ્તુ હોય તો એ શું કહેવાય છે? બહુવચન. તો વિદ્યાર્થી મિત્રો, તમને વચન પરિવર્તન છે એ વ્યવસ્થિત રીતે સમજાણું ને? હવે આના આપણે કેટલાક ઉદાહરણો વિશે ચર્ચા કરીશું અને એના ઉદાહરણ પરથી આપણે કયો શબ્દ એકવચન છે અને બહુવચન છે તે આપણે જુદા જુદા લખીશું. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એકવચન અને બહુવચન કઈ રીતે શબ્દ અને સંજ્ઞાને આપણે ઓળખી શકીએ છીએ. હવે એના ઉપરથી આપણે આ જે શબ્દો આપેલા છે તેમાં કયો શબ્દ એકવચનનો છે અને કયો શબ્દ બહુવચનમાં આવી શકે એને આપણે અલગ રીતે લખવાના છે. તો આપણે સૌપ્રથમ પહેલા એકવચનના શબ્દો લખીએ. જો કડલું, કડલું છે તો એ એકવચનમાં ગણે, કારણ કે જો કડલા ઓ કીધા હોય તો એ બહુવચન ગણે. તો કડલું છે એ શેમાં આવશે? એકવચનમાં. ત્યાર પછી છે શુરવાલ, તો એમાં એ શબ્દ છે આપણે સાથે સાથે જ બહુવચનના શબ્દો પણ લખતા જ જશું, એટલે આપણે લાઇનમાં શબ્દો લેતા છે એટલે કયો શબ્દ બહુવચનમાં આવે અને કયો શબ્દ એકવચનમાં આવે એનો ખ્યાલ આવી જાય. તો શુરવાલ, જો એમાં શુરવાલો
એવું ન લગાડી શકે. એટલે સુરવાલ છે એ શું આવી શકે? એક સુરવાલ, બે સુરવાલ. તો સુરવાલ છે એ બહુવચનનો શબ્દ છે. ત્યારબાદ છે મોજડી. આપણે ઘણી વખત જઈએ તો મેં મોજડી લીધી, તો આપણે મોજડીની વાત કરીએ છીએ તો મેં ઘણી બધી લીધી હોય, તમે બે ત્રણ જોડી લીધી તો મોજડીઓ લીધી એમ કહીએ. તો આ મોજડી છે એ શું છે? એક વચનનો શબ્દ. ત્યાર પછી છે હંસલો. તો હંસલો, હંસ હંસો આપણે એમ કહીએ, હંસલાઓ. હંસ આ તો એક જ હંસ, હંસલોની વાત કરે છે, હંસલો. એટલે એ પણ એક વચનમાં આવશે. પછી છે ઘોડા. એક ઘોડાની વાત નથી કરજો, ઘોડા. ઘોડા એટલે એ શું આવશે? બહુવચનમાં. ઘોડો એક જ ઘોડો હોય તો ઘોડો આપણે એમ કહીએ, એક ઘોડો. જો ઘોડો દોડે છે, પણ ઝાઝા બધા હોય તો શું લખીએ? બે ઘોડા, ત્રણ ઘોડા. ઘોડા ઓ, ઓ પ્રતિ લગાડવાની એમાં જરૂર નથી. ત્યાર પછી છે બેરખા. તો બેરખા એ છે એ બહુવચનનો શબ્દ છે, કારણ કે એક વચન બાય બાજુ બંધ બેરખા, એટલે બંને બાજુના બેરખાનો ઉલ્લેખ થયો છે. ત્યાર પછી છે બાય. બાય બાજુ બંધ બેરખા, બાય છે એ એક વચન છે. ત્યાર પછી છે સાંકળ. સાંકળ છે એ પણ એક વચન છે. જો ઘણી બધી હોય તો શું આવે? સાંકળો. એટલે સાંકળ છે એ એક વચન છે. ત્યાર પછી હિંચકો. અને ઝાઝા બધા હોય તો હિંચકા એમ આવે, પણ હિંચકો એ શું છે? એક વચન. પછી આંબો. ઝાઝા બધા હોય તો આંબા અથવા તો આંબાઓ, પણ એક જ આંબાની વાત કરી હોય તો આંબો. ત્યાર પછી છે વડલો. તો વડલો છે એ પણ એક વચન છે. પછી માથા. માથા છે એ બહુવચનનો શબ્દ છે. પછી મોળીઓ. મોળીઓ એ એક જ મોળિયાની વાત કરવામાં આવી છે. મોળીઓ છે એક વચન છે. પછી વૃક્ષ. જો વૃક્ષો, ઘણા બધા વૃક્ષો હોય એ તો વૃક્ષો આવે, પણ અહીંયા એક જ વૃક્ષની વાત કરવામાં આવી છે. પછી બારણા. એટલે બારણા છે એ બહુવચન છે. અને એક હોય, શિક્ષક હોય તો એક શિક્ષક એમ આવે, શિક્ષક. અને ઘણા બધા હોય તો શિક્ષકો, એટલે બહુવચનનો શબ્દ છે. તો આપણે જો એક વચનમાં કડલું, મોજડી, હંસલો, બાય, સાંકળ, હિંચકો, આંબો, વડલો, મોળિયો અને વૃક્ષ બહુવચનના શબ્દો જોયા. સુરવાલ, ઘોડા, બેરખા, માથા, બારણા અને શિક્ષકો. હવે આપણે તેની નીચે જોઈએ તો તેમાં પણ કયા શબ્દ એકવચન છે અને કયા શબ્દ બહુવચન છે. તો એકવચનને આપણે બહુવચનમાં. પછી છે અહીંયા વિદ્યાર્થી. તો એક જ વિદ્યાર્થીની વાત કરવામાં આવી છે, માટે એકવચન છે. ગધેડું. તો ગધેડું છે એ પણ એકવચનનો શબ્દ છે. ત્યાર પછી છે લખોટીઓ. તો લખોટીઓ છે, ઘણી બધી લખોટીઓની વાત કરવામાં આવી છે, માટે તે બહુવચનમાં આવશે. પંખો. પંખો છે એ એકવચનમાં આવશે. પછી છે પુસ્તકો. તો ઓ પ્રત્યય લાગ્યો છે, તો પુસ્તકો છે બહુવચનનો શબ્દ છે. ત્યાર પછી છે કીડીઓ. પછી છે બાળક. જો બાળક છે ને, એક જ બાળકની વાત કરવામાં છે, બાળકો હોય તો તે શબ્દ બહુવચનમાં. જો ઘોડો. ઘોડો છે એક જ ઘોડાની વાત કરવામાં છે, ઘોડા હોય તો એ ઘણા બધા ઘોડાની વાત કરવામાં તેમાં આવી હોય. હાથી. બે હાથી હતા, ત્રણ હાથી હતા, તો હાથી છે એ શબ્દ એકવચન અને બહુવચનમાં પણ સરખો જ રહે. વૃક્ષ. તો એક જ વૃક્ષની વાત કરવામાં આવી છે. પછી છે પાટલી. એ પણ એકવચનનું શબ્દ છે.
પછી છે સાંકળ. જો સાંકળો હોય તો બહુવચનમાં આવે. પછી છે કેરીઓ, તો એ બહુવચન. પછી વેપારી, તો એક જ વેપારીની, વેપારીઓ હોય તો એ બહુવચનમાં. અને પત્રા, પત્રો હોય તો એક જ પત્રોની વાત કરવામાં આવે, પત્રા છે એ બહુવચનનો શબ્દ કહેવાશે. હવે આ શબ્દને જો આપણે બહુવચનમાં ફેરવવા હોય તો વિદ્યાર્થીઓ, ગધેડા, પંખાઓ, બાળકો, ઘોડા, વૃક્ષો, પાટલીઓ, સાંકળો અને વેપારીઓ. અને આ શબ્દને જો એક વચન લખવું હોય તો લખોટી, પુસ્તક, કીડી, હાથી, કેરી ને પત્રો. આ શબ્દમાં પણ એક વચનને બહુવચનમાં ફેરવવા હોય તો કડલાઓ, મોજડીઓ, હંસલાઓ, બાયો, સાંકળો, હિંચકાઓ, આંબાઓ, વડલાઓ, મોળિયાઓ અને વૃક્ષો. બહુવચનના શબ્દોને એક વચનમાં લખવા હોય તો સુરવાલનો સુરવાલ જ રહેશે, ઘોડાનો ઘોડો થઈ જશે, બેરખાનો બેરખો થઈ જાય, માથાનું એક વચનમાં પણ માથા એ માથું, બારણાનું બારણું, શિક્ષકોનું શિક્ષક. તો આ રીતે આપણે આ શબ્દોને એક વચન છે કે બહુવચન છે એ તમને હવે ખ્યાલ આવી ગયો ને, કે કોઈ પણ શબ્દમાં કોઈ એક જ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની વાત કરવામાં આવી હોય તો એ શબ્દ છે એક વચન કહેવાય, અને એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની વાત કરવામાં આવી હોય તો એ શબ્દ છે એ બહુવચનમાં ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વચન પરિવર્તન છે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું ને? આવો જ બીજો ટોપિક લઈ આપણે ફરી મળીશું. થેન્ક યુ.